गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू, केम छो, मजा में छो ने दरेक विद्यार्थी। आई होप के आगळना वीडियो लेक्चर्स नो दरेक विद्यार्थी अभ्यास करेलो हशे, आगळनो वीडियो लेक्चर व्यवस्थित वांचोयो हशे अने एने रिलेटेड मटीरियल्स एटले के पीडीएफ मांथी तमे अभ्यास करेलो हशे, करेलो छो ने दरेक विद्यार्थी। चलो तो शुरुआत करिए आपणे आगळना नवा वीडियो लेक्चर तरफ। हूँ निकुल मुछाळा, सरफेस केमिस्ट्री में तमारुं हार्दिक स्वागत करूँ छूँ। आपणे आगळना वीडियो लेक्चर में शेनो अभ्यास करेलो हतो? तो कि सर, आपणे आगळना वीडियो लेक्चर में कलीलनी प्रस्तावना करी हती। कलील शुं छे? तो कि कलील एक विषमांग प्रणाली छे कि जेमां परिक्षेपित कलाना नाना नाना कणो ए परिक्षेपण माध्यम में विखरायेला होय। एटले परिक्षेपित कला अने परिक्षेपण माध्यम ए संयुक्त रीते कलील तरीके ओळखाय छे। आपणे वात करी हती आ कलील अवस्थामां कलील कणोना कदनो व्यास 1 नैनोमीटर थी 1000 नैनोमीटरनी वच्चे होय, के जेमां कलील कणो जे छे एटले के द्राव्य कणो गायब पण नथी થતા કે આલંબન કે નિલંબન તળિયે પણ નથી બેસતા ને સપાટી પર રહે છે, બરાબર છે। આ કલીલ કણો જે છે એ વિશિષ્ટ પૃષ્ઠ સક્રિય ક્ષેત્રફળ ધરાવે છે। કેવી રીતે? આની આપણે કાલે ચર્ચા કરી હતી। કલીલ કણોનું વર્ગીકરણ એ મુખ્યત્વે 3 બાબતોને આધારે થાય છે। પહેલું, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે। બીજું, માધ્યમ અને કલાની આંતરક્રિયાને આધારે। આંતરક્રિયાને આધારે બે પ્રકાર, લાયોફિલિક અને લાયોફોબિક, બરાબર, અથવા તો હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક, દ્રવોનું રાગી, દ્રવ વિરાગી। માધ્યમ તરીકે જો પાણી હોય તો જળનુરાગી અને જળવિરાગી કહેવામાં આવે છે, બરાબર। ત્યાર પછી હવે આપણે આજે વાત કરવાની છે કલીલ કણોના વર્ગીકરણનો ત્રીજો અને છેલ્લો અંતિમ પ્રકાર, એ આપણે જોવાનો છે પરિક્ષેપિત કલાના કદને આધારે। પરિક્ષેપિત કલા અથવા તો વિક્ષેપિત કલા પણ શબ્દ, પરિક્ષેપણ કયો કે વિક્ષેપણ કયો, અથવા તો ડિસ્પર્ઝમ તમે કહો, પરિક્ષેપણ અથવા તો વિક્ષેપણ ઇંગ્લિશમાં ડિસ્પર્ઝન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો એમના કણોના કદને આધારે છે ત્રણ પ્રકાર પડે છે, જેમાં પહેલો પ્રકાર છે બહુઆણ્વીય કલીલ। બહુઆણ્વીય કલીલમાં શું આવે છે? તો કે ભાઈ, નાના નાના કદના, નાના નાના કદના અસંખ્ય અણુઓ, અસંખ્ય અણુઓ એ એકબીજા સાથે, એકબીજા સાથે સમુચ્ચથી જોડાઈને, સમુચ્ચથી જોડાઈને કલીલ કણોના કદના, કલીલ કણોના કદના કણો તૈયાર કરે છે। દાખલા તરીકે સલ્ફરના કલીલમાં, કલીલમાં સલ્ફરના અસંખ્ય અણુઓ, સલ્ફરના અસંખ્ય નાના S8 પ્રકારના અણુઓ જોડાય, સલ્ફરનું કલીલ બનાવે છે। નાના નાના કદના અણુઓ, આ સલ્ફરના નાના નાના અણુઓ છે। સમુચ્ચથી એટલે એકબીજાની નજીક આવીને આકર્ષાવું, આ એકબીજા સાથે જોડાઈને એક આ કલીલ કણ બનાવે છે, બરાબર। તો નાના નાના કદના અણુઓ એકબીજા સાથે જોડાય અને કલીલ કદના કણો બનાવે એ ઘટનાને એને બહુઆણ્વીય કલીલ તરીકે ઓળખવામાં આવે છે, ક્લિયર। હવે બીજો પ્રકાર જોવાનો છે વિરાટાણ્વીય કલીલ, એ આના કરતાં વિપરીત છે। આમાં શું હતું? નાના નાના કદના કણો જોડાઈને બહુ કલીલ કણો બનાવતા હતા। વિરાટાણ્વીય કલીલમાં મોટા કદના અણુઓ એ નાના નાના ટુકડામાં વિભાજન પામીને કલીલ કદના કણોમાં રૂપાંતરણ પામે છે, બરાબર। તો હવે ટાઇટલ આપશું આપણે બીજું, એ છે વિરાટાણ્વીય કલીલ। બીજો પ્રકાર એ છે વિરાટાણ્વીય કલીલ, વિરાટાણ્વીય કલીલ। વિરાટાણ્વીય કલીલમાં મોટા કદના વિશાળ અણુઓ, મોટા કદના બૃહદ અણુઓ એ નાના નાના કણોમાં વિભાજન પામીને, પામીને કલીલ કદના કણોમાં રૂપાંતરણ થાય છે। ઘણીવાર વિરાટાણ્વીય કણો
આણવીય કલિલ એ સાચા દ્રાવણ તરીકે વર્તે છે. ઘણીવાર વિરાટ આણવીય કલિલ જે છે એ સાચા દ્રાવણ તરીકે પણ વર્તે છે. એટલે શું? તો કે ભાઈ મોટા કદના અણુઓ છે ટુકડા કરી નાના કદમાં રૂપાંતરણ થાય, પણ હજી જો ટુકડા નાના કદમાં થતા રહી તો કલિલ ગણો કરતાં પણ નાના ગણો થાય તો એ પછી કઈ અવસ્થા થઈ ગઈ? દ્રાવ્ય અવસ્થા. ને દ્રાવ્ય અવસ્થા હોય તો એ સાચા દ્રાવણ તરીકે વર્તે છે, એવો અર્થ થયો કહેવાય. દાખલા તરીકે સ્ટાર્ચ, પ્રોટીન, ગુંદર વગેરે. સ્ટાર્ચ, પ્રોટીન કે ગુંદર વગેરેનું તમે જ્યારે કલિલમય દ્રાવણ બનાવવાનું આવે ત્યારે એમાં મોટા કદના અણુઓ, ગુંદર સ્ટાર્ચના અણુઓ મોટા કદના અણુઓ છે, એને પરિક્ષેપણ માધ્યમમાં લઈને હલાવો એટલે નાના નાના કલિલ કણોના કદમાં રૂપાંતરણ થાય. જો નાના નાના કલિલ કણોના કદમાં રૂપાંતરણ થાય તો એને વિરાટ આણ્વીય કલિલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે દરેકને? તો બે પ્રકાર જોઈએ આપણે, બહુ આણ્વીય કલિલ અને બીજો પ્રકાર જોયો વિરાટ આણ્વીય કલિલ. બહુ આણ્વીય કલિલમાં શું હતું? તો કે નાના નાના કદના કણો જોડાઈને મોટા કદના બને. વિરાટ આણ્વીય કલિલમાં શું છે? મોટા કદના કણો છે એ ટુકડા પામીને નાના કદમાં રૂપાંતરણ થાય. હવે ત્રીજો અને સૌથી અગત્યનો પ્રકાર જોવાનો છે આપણે, સમુચિત કલિલ. બહુ અગત્યનો છે અને પરીક્ષામાં વધારે પડતો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એ છે સમુચિત કલિલ, ત્રીજો પ્રકાર. કલિલ અથવા તો પરીક્ષામાં પ્રશ્ન પૂછે મિસાઇલ એટલે શું? મિસાઇલ વિશે ટૂંક નોંધ લખો. મિસાઇલ વિશે ટૂંક નોંધ લખો, બરાબર? ચાલો, સમુચિત કલિલ કોને કહેવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ. કે ઘણા પદાર્થો એ તેની નીચી સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. એટલે જ્યારે એનું પ્રમાણ ઓછું હોય ત્યારે એ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે. એટલે પાણીમાં જ્યારે તમે નાખો ત્યારે એનું આયનીકરણ થાય, એમાંથી આયનોનું નિર્માણ થાય, એટલે શબ્દ વાપરો વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે. પરંતુ ઊંચી સાંદ્રતાએ આ કણો એકબીજા સાથે સમુચ્ચથી જોડાઈને કલિલ કદના કણો બનાવે છે, જેને મિસેલ કહેવાય છે, બરાબર? ઊંચી સાંદ્રતા, જરૂર કરતાં સાંદ્રતા જો થોડી વધારે આપવામાં આવે તો આ નાના નાના પાર્ટિકલ્સ છે એ એકબીજા સાથે જોડાયને સમુચ્ચથી જોડાય અને જે રચના કરે છે, કલિલની જે રચના કરે છે એને મિસેલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક મિસેલની રચના ત્યાં થાય છે, બરાબર? તો જે સાંદ્રતાએ મિસેલની રચના થાય તે સાંદ્રતાને ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC કહેવાય છે. જે સાંદ્રતાએ આવા મિસેલની રચના થાય છે એ સાંદ્રતાને તેની CMC તરીકે ક્રાંતિક મિસેલ કોન્સન્ટ્રેશન, ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવાય છે. દાખલા તરીકે આના ઉદાહરણમાં લેવું હોય તો સાબુ, ડિટર્જન્ટ, પ્રક્ષાલકો એ બધા સમુચિત કલિલના ઉદાહરણ છે, બરાબર? સાબુ માટે CMC ની વેલ્યુ એ 10^-3 જેટલી છે. સાબુ માટે વેલ્યુ કેટલી છે? 10^-4 થી 10^-3 જેટલી મોલ પ્રતિ લિટર જેટલી સાંદ્રતા, મોલારિટી જેટલી સાંદ્રતા એ મિસેલની રચના થાય છે.
અને જે તાપમાને મિસેલની રચના થાય છે મિત્રો, જે તાપમાને મિસેલની રચના થાય છે, રચના થાય છે તે તાપમાનને, તે તાપમાનને ક્રાફ્ટ તાપમાન, ક્રાફ્ટ તાપમાન TK કહેવાય છે. જે સાંદ્રતાએ મિસેલની રચના થાય એને ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC કહેવાય. જે તાપમાને મિસેલની રચના થાય છે તે તાપમાને તેનું ક્રાફ્ટ તાપમાન, તે તાપમાને તેનું ક્રાફ્ટ તાપમાન TK તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? બંને ડેફિનેશન્સ, ત્રણ વ્યાખ્યાઓ જોઈ. મિસેલ કોને કહેશું તે, ક્રાંતિક મિસેલ સાંદ્રતા કોને કહેશું તે, અને ક્રાફ્ટ તાપમાન કોને કહેશું તે, અને ચોથો MCQ એ સાબુ માટે CMCની વેલ્યુ. બરાબર છે? તો આ મિસેલ વિશે જ્યારે ટૂંક નોંધ પૂછાય ત્યારે આટલી વસ્તુઓ છે તમારે મિસેલ વિશે ટૂંક નોંધમાં લખવાની થશે. હવે વાત કરવાની છે આપણા મિસેલની ક્રિયાવિધિ, આ સાબુની ક્રિયાવિધિ કેવી રીતે જે છે એ મિસેલ કાર્ય કરે છે એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો તો ફટાફટ સ્ક્રીન ઉપર જે દેખાય છે એનો એકવાર ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વાત કરીએ એની. ચાલો, સાબુની ક્રિયાવિધિ ટાઇટલ આપશું આપણે. સાબુની ક્રિયા અથવા તો મિસેલની ક્રિયાવિધિ. તો અહીંયા પહેલાં સમજવું પડે કે સાબુ શું છે ખરેખર. તો કે ભાઈ, સાબુ જે છે એ સાબુ ઊંચા આણ્વીય દળ ધરાવતા, ઊંચા આણ્વીય દળ ધરાવતા ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. દાખલા તરીકે સોડિયમ સ્ટીરેટ C17H35COOH. બરોબર, ઊંચાણીય દળ ધરાવતા ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ સોલ્ટ એટલે એને સાબુ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે? ઊંચા આણ્વીય દળ ધરાવતા સોડિયમ કે પોટેશિયમ સોલ્ટ, આ રીતે તમે આ સોડિયમ સ્ટીરેટ લખી શકો, સોડિયમ પામિટેક લખી શકો, સોડિયમ લોરાઇલ બેન્ઝિન સલ્ફોન્ટ એટલે પ્રક્ષાલક બની જશે એ તમે લખી શકો. બરોબર, તો આવા ઊંચાણીય દળ ધરાવતા ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર એટલે એને આપણે સાબુ તરીકે ઓળખીએ છીએ. એટલે આને મારે જો સામાન્ય રીતે લેવું લખવું હોય તો હું લખી શકું RCOOH, જ્યાં આર શું છે તો કે કાર્બન પરમાણુની લાંબી શૃંખલા, RCOOH. ક્લિયર છે? હવે થશે શું, બેઝિકલી આપણે સમજવાનું છે કે જ્યારે હવે તમે સાબુને પાણીમાં નાખો છો, બરાબર, તો પાણીમાં નાખો એટલે એમનું આયનીકરણ થાય, આયનીકરણ થાય એટલે બે પાર્ટ ઉત્પન્ન થાય, RCOOH- અને Na+, RCOOH- અને Na+. આ આયનીકરણ પાણીમાં ડિઝોલ્વ કરતા આયનીકરણ પામે છે. હવે Na+1 અને જે છે તો પાણીમાં સોલ્યુબલ થઈ જવાનો છે, જે ભાગ રહી જવાનો છે RCOOH. હવે આ RCOOH છે એના બે પાર્ટ પડે છે, RCOOH એના બે પાર્ટ પડે છે. એક કાર્બન પરમાણુની લાંબી શૃંખલા, એક આર, અને બીજો પાર્ટ છે આનો COOH. આ જે આર છે એને અધ્રુવીય પૂંછડી કહેવાય, જ્યારે COOH વાળો પાર્ટ છે એને ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સાંકેતિક રીતે જો આપણે દોરવું હોય તો આ રીતે દર્શાવી શકીએ. જો આ જે તમને દેખાય છે આ પાર્ટ એ અધ્રુવીય પૂંછડી છે, અને આ પાર્ટ જે તમને દેખાય છે એને ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જો Na+1 એ સાબુ એ પાણીમાં ડિઝોલ્વ થઈ જવાનો છે, આયનીકરણ થાય એટલે બે આયન ઉત્પન્ન થાય. હવે જે નેગેટિવ ચાર્જ છે એના બે પાર્ટ તમે પાડી શકો, દર્શાવી શકો સાંકેતિક રીતે. એક જે દેખાય છે એને અધ્રુવીય પૂંછડી કહેવામાં આવે છે, જે કાર્બન પરમાણુની લાંબી શૃંખલા છે. એટલે અહીંયા જુઓ તો C17H35COOH માં
આ સી ડબલ ઓ માઇનસ, તો આ કોણ હશે? સી સત્તર એચ થર્ટી ફાઈવ. અને આ સી ડબલ ઓ માઇનસ વાળો ભાગ છે ધ્રુવીય શીર્ષ છે. હવે આ જે અધ્રુવીય પૂંછડી છે એને પાણી પ્રત્યે આકર્ષણ નથી, એટલે આને કહેવાય જળ વિરાગી ભાગ. જળ વિરાગી પાર્ટ, એને પાણી પ્રત્યે આકર્ષણ નથી, એટલે જે અધ્રુવીય પૂંછડી છે એને કહેશું જળ વિરાગી અથવા તો હાઇડ્રોફોબિક, હાઇડ્રોફોબિક પાર્ટ. અને જે ધ્રુવીય શીર્ષ છે એને પાણી પ્રત્યે આકર્ષણ છે, એટલે એને કહેશું આપણે જળઅનુરાગી ભાગ. જળઅનુરાગી ભાગ હાઇડ્રોફિલિક. ક્લિયર છે? સાબુમાં થશે શું? તો કે હજી આપણે ક્રિયાવિધિ ઉપર નથી, હજી આપણે સાબુના બંધારણ વિશે જ વાત વ્યાખ્યાયિત થાય છે. થશે શું? આર સી ડબલ ઓ માઇનસને પાણીમાં નાખો, આયનીકરણ પામે. એક પાર્ટ આર સી ડબલ ઓ માઇનસ ને બીજો પાર્ટ એને પ્લસ. આ જે આર સી ડબલ ઓ માઇનસ છે એના બે પાર્ટ પડે છે. એક પાર્ટ કયો? તો કે કાર્બન પરમાણુ લાંબી શૃંખલા. અને બીજો પાર્ટ કયો? સી ડબલ ઓ માઇનસ. આ જે કાર્બન પરમાણુ લાંબી શૃંખલા છે એને અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, બરાબર, આ રીતે એને સાંકેતિક રીતે દર્શાવાય. અને બીજો જે પાર્ટ છે સી ડબલ ઓ માઇનસ, એને ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખવામાં આવે. આ જે અધ્રુવીય પૂંછડી છે અને પાણી પ્રત્યે આકર્ષણ નથી, એટલે એને જળ વિરાગી પાર્ટ કીધો, હાઇડ્રોફોબિક પાર્ટ. ધ્રુવીય શીર્ષ છે અને પાણી પ્રત્યે આકર્ષણ છે, એટલે હાઇડ્રોફિલિક પાર્ટ થશે. ક્લિયર છે દરેકને? તો આ એની આજે આપણે વાત શું કરીએ, એના બંધારણ વિશેની વાત. હવે કેવી રીતે કાર્ય થશે એ આપણે ચર્ચા કરીએ છીએ. તો કે જ્યારે તમે હવે સાબુને પાણીમાં નાખશો, એટલે એમાં શરૂઆતના ફેઝમાં કે જ્યારે એમાં પ્રમાણ ઓછું હશે, સાંદ્રતા ઓછી હશે, બરાબર, આ સમયે આ પાણીના વોટર મોલેક્યુલ્સ છે, આ વોટર મોલેક્યુલ્સ શરૂઆતમાં શું થશે? તો કે શરૂઆતમાં ધ્રુવીય શીર્ષ એ પાણીમાં અને અધ્રુવીય પૂંછડી એ સપાટી પર બહાર, એટલે આ પ્રમાણે ઊંધા મોઢે જેને કહેવાય. શરૂઆતમાં હજી મિસેલની રચના નથી થઈ. મિસેલની રચના તો ક્યારે થાય? તો કે જ્યારે જરૂર કરતાં વધુ સાંદ્રતા, ઊંચી સાંદ્રતા હોય ત્યારે એ મિસેલની રચના કરે. સ્ટીલ મિસેલ બન્યો નથી, હજી ખાલી વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. વિદ્યુત વિભાજન થાય એટલે આયનીકરણ થયું. આયનીકરણ થઈને જે નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયો, તો નેગેટિવ પાર્ટ આર સી ડબલ ઓ માઇનસ હતા, એ હજી સપાટી પર જ છે. ઓકે, હવે જ્યારે ઊંચી સાંદ્રતા થાય, હવે જ્યારે ઊંચી સાંદ્રતા થશે એટલે શું થશે? તો કે હવે તમે જ્યારે સાંદ્રતા વધે ક્યારે? તો કે બે વસ્તુ છે, કાં તો તમે દ્રાવક વધારો, દ્રાવ્ય પદાર્થનો જથ્થો વધારી દો, અથવા તો દ્રાવકને શું કરો, ઘટાડો. સાંદ્રતા ઊંચી ક્યારે થાય બાળકો? બે કેસમાં. પહેલો કેસ શું? આઈધર તમે સોલ્યુટ એટલે કે દ્રાવ્ય પદાર્થનો જથ્થો વધારી દો, એટલે કે અહીંયા સાબુનું પ્રમાણ તમે વધારો, અથવા તો બીજો કેસ શું? તો કે પાણી તમે ઘટાડો. બરાબર, એટલે હવે થશે શું? તો કે હવે તમે જ્યારે એમાં કપડું નાખો, કપડામાં ઓઇલવાળો પાર્ટ હોય, દાખલા તરીકે આપણે આ પાર્ટ છે, આ રૂમાલ છે, અને આ ડોલ છે આપણે, એમ નહીં કહેતા સાહેબ ડોલ મોટી કેમ થઈ ગઈ, બરાબર થઈ જાય, ઘણી વાર થાય. હવે આ રૂમાલને આપણે પાણીમાં ડૂબાડી દીધો છે, અને આ રૂમાલમાં અહીંયા ઓઇલવાળો પાર્ટ છે, તેલવાળો ભાગ છે, તેલનો ડાઘો છે. ઓકે, તો હવે રૂમાલને તમે જ્યારે પાણીમાં ડૂબાડી દો છો, એટલે પાણી શું કરશે? તો કે પાણી જે છે એ રૂમાલમાંથી, રૂમાલ જે છે એ બધું પાણી એબ્સોર્બ કરશે.
રૂમાલ શું કરવાનો છે? તો કે રૂમાલ જે છે એ પાણી એબ્સોર્બ કરે. એટલે આ દ્રાવણ આ સિસ્ટમમાં પાણીનું પ્રમાણ કેવું થયું? ઓછું થયું. એટલે સાંદ્રતા વધી. સાંદ્રતા જેવી વધે એટલે સપાટી પર જે અણુઓ હતા એ હવે દ્રાવણમાં જઈને મિસેલની રચના કરશે, અને મિસેલની રચના જે છે એ અધ્રુવીય પૂંછડી દ્વારા થશે. એટલે જે જગ્યાએ ઓઇલવાળો પાર્ટ અંદર આવ્યા, પૂંછડીને પાણી પ્રત્યે પ્રેમ નથી, તો પૂંછડી ક્યાં જવાની છે? તો કે જ્યાં પાણી ઓછું હોય ત્યાં. તો આખા કેસમાં પાણી ક્યાં ઓછું હશે? તો કે જ્યાં તેલ હોય ત્યાં પાણી કેવું રહેવાનું છે? ઓછું. એટલે આ પૂંછડી દ્વારા જે છે એ પૂંછડી દ્વારા બધા જોડાઈ જાય આ પ્રમાણે. હવે શીર્ષ જે છે એ શીર્ષ પાણીમાં છે અને પૂંછડી છે એ તેલમાં છે. આ જે આખી રચના તમને થયેલી દેખાય છે એ રચનાને મિસેલ તરીકે ઓળખવામાં આવે છે. મિસેલ, મિસેલની રચના હંમેશા અધ્રુવીય પૂંછડી દ્વારા, પૂંછડી દ્વારા થાય છે, કે જેની અંદર લગભગ 100 જેટલા અણુઓ જોડાયેલા હોય છે. બરાબર. તો આ એક મિસેલની રચના થઈ અધ્રુવીય પૂંછડીમાં. એટલે ઉપરની ભાગ તમે જુઓ તો બધો જ નેગેટિવ ચાર્જ અહીંયા આવેલો છે. શીર્ષ ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ છે. તો આ જે મિસેલ તૈયાર થાય છે એને આયનીય મિસેલ તરીકે પણ, આયનીય મિસેલ તરીકે પણ ઓળખવામાં. કારણ તો કે એના ઉપર આયન એક વીજભાર જનરેટ થયેલો છે માટે આયનીય મિસેલ કહેવામાં આવે છે. અને આવા આયનીય મિસેલમાં લગભગ એક મિસેલમાં જો 100 જેટલા અણુઓ 100 જેટલા પાર્ટિકલ્સ જોડાયેલા હોય છે. ચલાવે છે દરેકને. તો આ જે છે એ મિસેલની રચના થઈ ગઈ. હવે હવે થશે શું? તો કે હવે જે છે એ શીર્ષને પાણી પ્રત્યે આકર્ષણ છે, થોડુંક તમે હલાવો એટલે મિસેલ વિખંડન પામે, મિસેલ તૂટે એટલે શું કરશે? તો કે આ અણુઓ જે છે એ બધા પાછા પાણીમાં આવશે, ને પાણીમાં આવે તો તેલ સહિત જે છે એ તેલના ડાઘને રૂમાલમાંથી જ લઈ લાવશે, અને નાના નાના પાર્ટિકલ્સ છે પાણીમાં હવે ડિસ્ટર્બ થઈ જશે અને તમારો રૂમાલ સાફ થઈ ગયો. આ કહેવાય સાબુની સ્વચ્છીકરણની ક્રિયા. એટલે હવે અંદર જે અહીંયા મિસેલ આવશે, બરાબર, આ મિસેલ હવે પાણીમાં આવી ગયું, તો એની પૂંછડી ઉપર જે છે થોડાક ઓઇલી પાર્ટ્સ દરેકમાં જોવા મળશે. દરેકની પૂંછડી થોડું થોડું ઓઇલના ડ્રોપ્સ છે આવી જાય એટલે સાફ થઈ ગયું. બરોબર. તો આ જે સાબુની સ્વચ્છીકરણની ક્રિયા થઈ એ પાયસીકરણ થયેલું કે પાયસની રચના એટલે પાયસીકરણ, ઇમલ્સનની રચના એટલે એને પાયસીકરણ, તો ઇમલ્સિફિકેશન. ઇમલ્સન અથવા પાયસ કોને કહેવાય તમને ખ્યાલ છે? પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપન થયું. જો માધ્યમ પ્રવાહી આ પાર્ટિકલ સ્કેલના કયા કહેવાય? પ્રવાહી. પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપન એટલે શું બન્યું કહેવાય? એ પાયસ. અને પાયસ બનવાની જે ક્રિયા છે એને પાયસીકરણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સાબુના સ્વચ્છીકરણની ક્રિયા એક પાયસની ઘટના છે. માધ્યમ કયું છે? પાણી. દ્રાવ્ય કણો કયા છે? કલા કોણ છે? પ્રવાહી. કોણ છે? તેલ. આપણે પાય વિશે ડિટેલમાં ચર્ચા કરીશ ત્યારે હું તમને ફરી આ ઉદાહરણ આપીશ. બરાબર છે. તો અહીંયા પાયસની રચના જે છે એ સ્વચ્છીકરણ પછી થવા જોવા મળે છે. તો આખું સાબુની ક્રિયાવિધિ છે, કેવી રીતે સાબુ કાર્ય કરે છે, કેવી રીતે મિસેલની રચના થાય છે, કેવી રીતે કાર્ય થાય છે, એ બધી મેં તમને અહીંયા ચર્ચા કરી. ક્લિયર છે? ફરી એકવાર સમજાવી દઉં ફટાફટ દરેકને. હા, સરસ. ચાલો. RCOO- અને Na+, RCOOને પાણીમાં જાય, આયનીકરણ પામે, Na+ અને RCOO-. Na+ તો ડિઝોલ્વ થઈ જશે. આ RCOO- છે એના બે પાર્ટ પડે. RCOO- એના બે પાર્ટ પડે છે. એક છે આ અધ્રુવીય પૂંછડી અને એક છે આ ધ્રુવીય શીર્ષ. આ અધ્રુવીય પૂંછડી જે જળ વિરાગી પાર્ટ છે, જળ વિરાગી પાર્ટ, અને આ જે છે એ ધ્રુવીય શીર્ષ છે. ધ્રુવીય શીર્ષ જેને પાણી પ્રત્યે આકર્ષણ છે એટલે જળ અનુરાગી ભાગ, જળ અનુરાગી ભાગ થશે. બરાબર. જળ વિરાગી ભાગ અને જળ અનુરાગી ભાગ જોવા મળશે.
તો હવે અહીંયા જ્યારે પાણીમાં તમે નાખો છો સાબુના કણોને, ત્યારે સાબુના પાર્ટિકલ્સને નાખતા આયનીકરણ પામે આરસી ડબલ માઇનસ વાળો ભાગ છે એમાં ધ્રુવીય શીર્ષ પાણીમાં રહેશે, અધ્રુવીય પૂંછડી સપાટી પર જોવા મળે છે. હવે સાંદ્રતા જે વધે છે એટલે કે તમે ડાઘવાળો, તેલના ડાઘવાળો પાર્ટ ભાગ છે એ તમે જ્યારે અંદર નાખો છો બરાબર, તો રૂમાલ જે છે એ પાણી એબ્સોર્બ કરે છે, એટલે આ સિસ્ટમમાં પાણીનું પ્રમાણ ઘટ્યું એટલે આ બધા પાર્ટિકલ્સ છે હવે અંદર જશે અને એવી જગ્યા આવશે કે જ્યાં ભાર પાણી ઓછું હશે. તો આખા કેસમાં પાણી ક્યાં ઓછું છે? તો જ્યાં તેલ છે ત્યાં. તો આ ધ્રુવીય અધ્રુવીય પૂંછડીથી છે ત્યાં જોડાય છે, પૂંછડીથી બધા જોડાઈ ગયા અને ઉપર જે છે એ ધ્રુવીય શીર્ષ રહેશે. આ જે રચના થઈને મિસેલ તરીકે ઓળખવામાં આવે છે, વીજભારિત મિસેલ છે, સીડબલ વાળો પાર્ટ ઉપર છે એટલે એને આયની મિસેલ કહેવાય અને એક મિસેલમાં લગભગ 100 જેટલા પાર્ટિકલ્સ છે આવા જોવા મળે છે. ઓકે, સાબુ ડિટર્જન્ટ પ્રક્ષાલક આ બધા આ રીતે જ કાર્ય કરે. સાબુ ડિટર્જન્ટ બંધારણ જુદા જુદા હોય, પ્રક્ષાલકો હોય તો એમાં સલ્ફેટ ક્ષાર હોય, એક્ઝામ્પલ તમને આપેલા છે બરાબર, લોરાઇલ સલ્ફેટ છે, બેન્ઝિન ડોડેસાઇલ સલ્ફેટ છે, બીડીસી બીડીએસ છે બરાબર. આ પ્રક્ષાલકોનો ઉદાહરણ. ક્રિયાવિધિ આપણે સમજવાની છે, એ ક્રિયાવિધિ બધાની સરખી હશે. 3 માર્ક્સનો સૌથી અગત્યનો પ્રશ્ન અત્યાર સુધી પૂછાતો આવેલો છે, મિસેલની ક્રિયાવિધિ સમજાવો. ઓકે, ખ્યાલ આવશે દરેકને? ચાલો તો ફટાફટ જે છે વિડીયોની આ પોઝ કરો અને એકવાર સાબુની ક્રિયાવિધિ ડિટેલમાં વાંચી જાઓ એટલે ખબર પડે, પછી આપણે વાત કરીએ છીએ સોલની બનાવટ ઉપર. કલીલના વર્ગીકરણ પછી હવે આપણે વાત કરવાની છે આ સોલની બનાવટ, કલીલની બનાવટ. બરાબર, આપણે બહુ સિસ્ટમેટિકલી ક્રમ બાય ક્રમ ચેપ્ટરને આગળ વધારીએ છીએ. શરૂઆત આપણે કરી હતી કલીલના પ્રકારથી, કલીલ કોને કહેવાય તે, ત્યાર પછી કલીલનું વર્ગીકરણ કેટલા પ્રકારના હોય છે તે, હવે વાત કરશું કલીલની બનાવટ, પછી કરશું કલીલને શુદ્ધ કરશું, પછી કલીલના ગુણધર્મો કરશું, ચેપ્ટર પૂરું કરશું બરાબર. એટલે આ સિસ્ટમેટિકલી ક્રમમાં આપણે આગળ વધીએ છીએ. કલીલની બનાવટ અથવા તો સોલની બનાવટ જે છે, મુખ્યત્વે બે પ્રકારના કલીલ છે એ હોય છે આપણને ખ્યાલ છે. કયા બે પ્રકારના હોય છે? એક છે હાઇડ્રોફોબિક અને એક છે હાઇડ્રોફિલિક, એટલે કે લાયોફોબિક કલીલ, લાયોફોબિક, અને બીજું છે લાયોફિલિક કલીલ, લાયોફિલિક બરાબર. લાયોફિલિક કલીલ બનાવવા માટે બહુ મગજમારી છે નહીં, આપણને ખબર છે શું? તો કે ભાઈ પરિક્ષેપણ માધ્યમ, પરિક્ષેપણ માધ્યમ વત્તા પરિક્ષેપિત કલા, પરિક્ષેપિત કલા આ બંનેને મિક્સ કરીને સખત હલાવી નાખો એટલે લાયોફિલિક કલીલ બની ગયું બરાબર. પણ લાયોફોબિક કલીલ બનાવવા માટે આપણે જે છે જુદી જુદી યાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે. મુખ્યત્વે બે પ્રકારની પદ્ધતિઓ છે, તો બે પ્રકારની મેથડ છે એનો યુઝ કરો. મેથડ આમ તો શબ્દ વાપરીએ સારો રહેશે. પહેલી છે સંઘનન પદ્ધતિ, સંઘનન પદ્ધતિ, અને બીજું છે વિઘનન પદ્ધતિ, વિઘનન પદ્ધતિ. સંઘનન પદ્ધતિ એટલે શું? સંઘનન એટલે જોડાવું, જેમાં નાના નાના કણોને એકબીજા સાથે જોડાવા માટે પ્રેરિત કરવામાં આવે અને કલીલ કણના કણો બનાવવામાં આવે. જ્યારે વિક્ષેપણ અથવા તો વિઘનન પદ્ધતિમાં શું થાય? વિક્ષેપણ પણ શબ્દ વાપરી શકો આમાં, વિક્ષેપણ પદ્ધતિ બરાબર. તો વિક્ષેપણ પદ્ધતિ કોને કહેવામાં આવશે? તો કે જેમાં મોટા કદના કણો છે એને નાના નાના પાર્ટિકલ્સમાં ટુકડા કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે બરાબર. શબ્દ પરથી તમે સમજી શકો છો. સંઘનન પદ્ધતિ છે એના મુખ્યત્વે બે પ્રકાર છે, એક રાસાયણિક પદ્ધતિ અને ભૌતિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ અને ભૌતિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિ 4 પ્રકારની પદ્ધતિ આપણે જોવાની છે. એક છે દ્વિવિઘટન, દ્વિવિઘટન, બીજું છે ઓક્સિડેશન, પછી છે રિડક્શન અને ચોથું છે જળ વિભાજન, જળ વિભાજન બરાબર. ભૌતિક પદ્ધતિ જે છે એ ભૌતિક પદ્ધતિને આપણે બે પ્રકાર જોવાના છે. પહેલો પ્રકાર જે છે એ દ્રાવક વિનિમય પદ્ધતિ, દ્રાવક વિનિમય પદ્ધતિ, અને બીજી પદ્ધતિ છે અતિશય ઠારણ પદ્ધતિ, અતિશય ઠારણ પદ્ધતિ. બે પદ્ધતિ, દ્રાવક વિનિમય પદ્ધતિ અને બીજું છે અતિશય ઠારણ પદ્ધતિ બરાબર. એટલે આ સંઘનન પદ્ધતિની વાત પૂરી થાય.
પરીક્ષા માટે થિયોરિટિકલ મોસ્ટ ટાઈમ પીઓ નથી આમાંથી વિઘનન અથવા તો વિક્ષેપન પદ્ધતિ. વિઘનન અથવા તો વિક્ષેપન પદ્ધતિ મુખ્યત્વે ત્રણ પદ્ધતિ છે. પહેલી છે યાંત્રિક પદ્ધતિ, યાંત્રિક પદ્ધતિ અથવા તો કલીલ ઘંટી, કલીલ ઘંટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, યાંત્રિક પદ્ધતિ અથવા તો કલીલ ઘંટી તરીકે ઓળખવામાં આવે. બીજું છે વિદ્યુત પદ્ધતિ અથવા તો વિદ્યુત વિક્ષેપણ, વિદ્યુત વિક્ષેપણ એને કહેવામાં આવે છે બ્રીડિંગ ચાપ પદ્ધતિ, બ્રીડિંગ ચાપ પદ્ધતિ. અને ત્રીજો પ્રકાર જે છે એને કહેવાય છે પેપ્ટીકરણની પદ્ધતિ, પેપ્ટીકરણ, પેપ્ટીકરણ પદ્ધતિ. ત્રણ પદ્ધતિ, યાંત્રિક પદ્ધતિ, વિદ્યુત વિક્ષેપણ પદ્ધતિ અને પેપ્ટીકરણની પદ્ધતિ. બરાબર, હવે આમાંથી આપણી એનસીઆરટીમાં કેટલી છે ને કેટલી નથી એની ચર્ચા કરી દીધી. એનસીઆરટીમાં જે છે આ રાસાયણિક પદ્ધતિ છે અને આ બે પદ્ધતિ છે. આ યાંત્રિક પદ્ધતિ જૂના સિલેબસમાં હતી, નવા સિલેબસમાં નથી, કાઢી નાખી છે. આ બંને પદ્ધતિ પણ જૂના સિલેબસમાં હતી, નવા સિલેબસમાં કાઢી નાખી. પણ આપણે છે બધી પદ્ધતિઓની ચર્ચા કરવાની છે. શરૂઆત આજના વિડીયો લેક્ચર્સમાં આપણે અહીંયા આ ત્રણ પદ્ધતિ છે શીખશું, યાંત્રિક પદ્ધતિ, વિદ્યુત વિક્ષેપણ અને પેપ્ટીકરણની પદ્ધતિ. ઓકે, પછી જે છે આપણે અહીંયા સંગનન પદ્ધતિ ઉપર આવશું, એટલે પહેલાં વિઘનન પૂરું કરશું અને પછી સંગનન પૂરું કરશું. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ છીએ. પહેલાં આપણે યાંત્રિક પદ્ધતિમાં કલીલ ઘંટી પદ્ધતિ, કલીલ ઘંટી કોને કહેવામાં આવે છે એની આપણે વાત કરવાની છે. બરાબર, ચાલો કલીલ ઘંટી ટાઇટલ આપી દેજો. તમારી પાસે પીડીએફમાં કે ટેક્સ્ટબુકમાં છે નહીં. ચાલો, યાંત્રિક પદ્ધતિ કલીલ ઘંટી. કલીલ ઘંટી, હવે કલીલ ઘંટીની અંદર શું હોય છે? તો કલીલ ઘંટીમાં બે ધાતુના પડ, બે મેટલના પડ એ એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં, આ બાજુ, આ બાજુ અહીંથી બંને વચ્ચેની જગ્યા હોય, એટલે ઉપરથી તમે જે છે પરિક્ષેપિત કલા, પરિક્ષેપિત કલા ઉમેરવામાં આવે. અહીંયા ઓલરેડી પરિક્ષેપણ માધ્યમ હાજર હોય, માધ્યમ હાજર. એ તમને ખબર તો પેલા જૂના જમાનામાં અત્યારે ઘણે ઘરે જેટલા ગામડે હશે એણે જોયો હશે, એટલે આપણે ઘંટલો જે જોયો હશે અત્યારે બા ફેરવતા હોય પથ્થરનો, જેમાં જે છે આમ આમ ઘંટી જે છે ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ એન્ડ પીસિંગ આવે, બસ એ જ કોન્સેપ્ટથી આ કામ થાય છે ઘંટલામાં. બસ ઘંટલો નીચે પડ ફિક્સ હોય પથ્થરનો, ઉપરનો પથ્થર છે એ ફેરવવાનો અને વચ્ચેથી છે આપણે ઘઉંના દાણા ને બાજરાના દાણા ને બધા ઉમેરતા જતા હોય અને સાઈડમાંથી જે છે એ દળ લોટ દળાઈને બહાર આવે. એ જ વસ્તુ અહીંયા છે. બરાબર, ઉપરથી મોટા કદના કોણો છે પસાર કરવામાં આવે. આ બંને પડ જે છે એકબીજાની વિરુદ્ધ, આ રીતે એકબીજાની વિરુદ્ધ 7000 RPM રાઉન્ડ પર મિનિટ, 7000 RPM રાઉન્ડ પર મિનિટથી એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં પરિભ્રમણ કરતા હોય, જેથી મોટા કદના કણો છે એ માધ્યમની હાજરીમાં ટુકડા થાય અને અહીંયા આપણને બહાર જે છે આપણો કલીલ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ કલીલ ઘંટી જે છે કલીલ ઘંટીની આપણે વાત કરી. આગળ મેં જે શબ્દો બોલ્યો છું એ વિડીયો એકવાર ફરીથી છે તમે જોઈ નાખો અને ડાયાગ્રામ જે છે એ ડાયાગ્રામ દોરી નાખો. ન જોવો હોય તો તમારી પાસે તમારી ફિનિક્સ તો છે જ, આ ફિનિક્સમાં આના વિશે બધું ડિટેલમાં તમને આપેલું છે. ઓકે, તો હવે વાત કરીએ છીએ નેક્સ્ટ બીજા ટોપિક ઉપર, એ છે બ્રીડિંગ ચાપ પદ્ધતિ અથવા તો વિદ્યુતીય વિક્ષેપણ. બીજું, હવેની બે પદ્ધતિ છે એ થિયોરિટિકલ પરીક્ષા માટે બહુ અગત્યનું છે, મોસ્ટ ટાઈમ ગોલ્ડ કે પ્લેટિનિયમનું કલીલ આ પ્રકારે બનાવવામાં આવે છે. બરાબર, એટલે આમાં ખરેખર જોવા જાઓ ને તો વિક્ષેપણ અને સંગનન આમાં બંને ઘટનાઓ એક સાથે જોવા મળશે. શું થશે ધ્યાન આપો તો કે ભાઈ એક ગોલ્ડનો જે છે સપોઝ ગોલ્ડનો આ ટુકડો મોટો છે,
ગોલ્ડનો ટુકડો. આ ગોલ્ડના ટુકડાની આજુબાજુ વિદ્યુત ધ્રુવો લગાડવામાં આવે. ગોલ્ડના ટુકડાની આજુબાજુ વિદ્યુત ધ્રુવો લાગુ પાડેલા હોય છે. અને અહીંયા માધ્યમ ઓલરેડી હાજર હોય. આ માધ્યમની આજુબાજુ બરફના ટુકડા એ ટેમ્પરેચર ડાઉન કરવા માટે ઉમેરવામાં આવે છે. ટેમ્પરેચર ડાઉન કરવા માટે બરફના ટુકડાઓ ઉમેરેલા હોય છે. હવે થશે શું? તો કે જેવું અહીંયા વિદ્યુત વોલ્ટેજ ઊંચું લાગુ પાડવામાં આવે તો તરત જ આ મોટા ટુકડાઓ જે છે એ મોટા ટુકડાઓ નાના નાના કલીલ કણોના કદમાં રૂપાંતરણ પામી જશે. હવે જો ઘણીવાર આ જે નાના નાના કલીલ કણોમાં રૂપાંતરણ થયા એ વિક્ષેપનની ઘટના, તો તે વિઘટનની ઘટના થઈ, ઘણીવાર જો એના કરતાં પણ નાના ટુકડા થઈ જાય, ખૂબ જ નાના, તો આ ફરી પાછા એકબીજાથી જોડાઈને કલીલ કદના કણો થાય, એ સંઘનનની ઘટના થઈ. તો આમાં સંઘનન અને વિઘનન બંને પ્રકારના કોન્સેપ્ટ છે, બંને પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. હાઈ વોલ્ટેજ લાગુ પાડેલા હોય એટલે ટેમ્પરેચર છે વધી શકે, અને જો ટેમ્પરેચર વધે તો કલીલ સ્થાયી રહેશે નહીં. એટલા માટે ટેમ્પરેચર ડાઉન કરવા માટે અહીંયા બરફનો ઉપયોગ કરવામાં આવે છે. ટેમ્પરેચર ડાઉન કરવા માટે બરફ જે છે એ બરફનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ બ્રીડિંગ ચાપ પદ્ધતિ અથવા તો વિદ્યુતીય વિક્ષેપન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બ્રીડિંગ ચાપ પદ્ધતિ અથવા તો વિદ્યુતીય વિક્ષેપન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે દરેકને? ખબર પડે છે ભાઈ? તો એકવાર વિડીયો પોઝ જે છે એ તમારો વિડીયો પોઝ કરી ટેક્સ્ટબુકમાંથી અથવા તો PDFમાંથી જે છે આ બ્રીડિંગ ચાપ પદ્ધતિ ફટાફટ વાંચી જાઓ. બરાબર, ન વાત ખબર પડી હોય એને લીટી કરો અને મને પૂછો. એટલે હવે હું ત્રીજી પદ્ધતિ ઉપર આવું છું. એ ત્રીજી પદ્ધતિ છે આપણી પેપ્ટીકરણની પ્રક્રિયા. આ પણ પરીક્ષા માટે અગત્યની. પેપ્ટીકરણની પ્રક્રિયા ત્રીજી પદ્ધતિ છે એ છે પેપ્ટીકરણની પ્રક્રિયા. પેપ્ટીકરણ કોને કહેવાય એ આપણે સમજવાનું. તો પેપ્ટીકરણની પ્રક્રિયા માટે જેનું કલીલ બનાવવું હોય તેના તાજા અવક્ષેપ લેવામાં આવે છે. દાખલા તરીકે એફીના કલીલ માટે ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા બનાવેલા અવક્ષેપ લેવામાં આવે છે. ફેરિક હાઇડ્રોક્સાઇડનું તાજું બનાવેલું અવક્ષેપ લેવામાં, દાખલા તરીકે આ પાત્ર છે, આ પાત્રની અંદર એફીના તાજા અવક્ષેપ લીધેલા છે. એટલે આ જે છે તમને અહીંયા બ્લેક કલરના જે દેખાય છે એ ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ છે. બરાબર, હવે આ અવક્ષેપના ધનાયન કે ઋણાયનને સમાન કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે. અવક્ષેપના ધનાયન FeOH3, આનો ધનાયન અને ઋણાયન કોણ થશે? તો કે Fe+3. ઋણાયન કોણ થશે? તો કે OH-1. કાં તો ધનાયન સમાન હોવો જોઈએ અથવા તો ઋણાયન સમાન હોવો જોઈએ એવો કોઈ પણ એક બહારથી પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે ફેરિક્લોરાઇડ FeCl3 ઉમેરવામાં આવે છે. બરાબર, તો કયો શું સમાન થયું? તો કે આ અવક્ષેપનું Fe+3 અને વિદ્યુત વિભાજ્યનું Fe+3 આવે. એટલે બહારથી તમે હવે અહીંયા ઉમેરો છો FeCl3. અવક્ષેપ છે તમારા ફેરિક હાઇડ્રોક્સાઇડના.
तो धन आयन ने ऋण आयन बने जे आयन सामन हो आयन ए अवक्षेपनी सपाटी पर जमा थी जैसे एट सपाटी पर आकर्षण अँ धन आयन है धन विजभार उत्पन्न थे अवक्षेप पर आ धन आयन सामन बराबर एट्ले शू थे जुओ तो भाई Fe प्लस थ्री ते उमरो फेरिक हाइड्रोक्साइड है ऑलरेडी एट तमने एम FeOH3 प्लस त्रण बन से आ मेड़ो धन विजभारित धन विजभारित थवाने कारणे आ धन विजभारित आयनों ए अवक्षेप उपर दबाण उत्पन्न करशे अवक्षेप उपर दबाण उत्पन्न करे एटले अवक्षेप छे एना टुकड़ा थाय अने नाना नाना कलिल कणों जे छे ए नाना नाना कलिल कणोमां रूपांतरण थई जशे कलिल कणोमां रूपांतरण आ अवक्षेपनी मदद थी कलिल बनावानी जे प्रक्रिया छे एने पेप्टीकरणनी प्रक्रिया तरीके ओळखवामां आवे छे अने जे विद्युत विभाज्य पदार्थ उमेरवामां आवे एने पेप्टीकरण कारक तरीके ओळखवामां आवे छे तो अहीं FeCl थी ए पेप्टीकरण कारक कहेवाय छे ख्याल आव्यो दरेक बाळकोने પેપ્ટીકરણની ક્રિયામાં શું કરવામાં આવે તો કે જેનું કલિલ બનાવવું હોય Fe નું કલિલ બનાવવું છે મારે તો Fe નું કલિલ બનાવવા માટે Fe ના અવક્ષેપ તાજા બનાવેલા ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ લેવામાં આવે એની ઉપર બહારથી આ અવક્ષેપના ધન આયન અથવા તો ઋણ આયનને સમાન કોઈ પણ આયન ધરાવતો વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે FeOH3 Fe+3 અથવા OH-1 ધરાવતો કોઈપણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય દાખલા તરીકે અહીંયા મેં ઉમેર્યો છે FeCl3 તો અહીંયા Fe+3 અને આનો Fe+3 બે સમાન છે તો Fe+3 એ અવક્ષેપની સપાટી પર ધન વિજભાર ઉત્પન્ન કરશે જેથી ધન વિજભારને કારણે એની પર દબાણ ઉત્પન્ન થાય દબાણ ઉત્પન્ન થાય એટલે અવક્ષેપ તૂટશે તૂટીને નાના કલિલ કણોમાં રૂપાંતરણ થશે આ ક્રિયાને પેપ્ટીકરણની ક્રિયા કહેવામાં આવે છે અને જે પદાર્થ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે છે એને પેપ્ટીકરણ કારક તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવ્યો દરેકને તો આ ત્રણ પદ્ધતિઓ જે છે યાંત્રિક પદ્ધતિ ત્યાર પછી બીજી પદ્ધતિ આપણે જે ભણ્યા હતા એ બ્રીડિંગ ચાપ પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ આપણે જે ભણ્યા એ પેપ્ટીકરણની પદ્ધતિ છેલ્લી બે પદ્ધતિ છે બહુ અગત્યની રહેશે હવે આની વાત આપણે કરીએ છીએ અને પછી સંગણન પદ્ધતિ એ વાત કરીએ એની પહેલાં ફટાફટ એકવાર વિડીયો પોઝ કરો અને ટેક્સ્ટબુકમાંથી વાંચી જાઓ ચાલો વાત કરીએ આપણે રાસાયણિક પદ્ધતિની સંગણન પદ્ધતિની આપણે ચર્ચા કરી હતી કે વિજ્ઞાન પદ્ધતિની સોરી ચર્ચા આપણે કરી હવે વાત કરીએ આપણે સંગણન પદ્ધતિમાં પહેલાં જોવાની છે રાસાયણિક પદ્ધતિ રાસાયણિક પદ્ધતિમાં ચાર પ્રક્રિયાઓ દ્વિઘટન ઓક્સિડેશન રિડક્શન અને જળ વિભાજન ઓકે તો દ્વિવિઘટનની પ્રક્રિયા કોને દ્વિ એટલે બે વિઘટન એટલે કે બે અણુઓનું વિઘટન થવું અહીંયા જો આર્સેનિક ઓક્સાઇડ અને H2S બંનેનું વિઘટન થાય અને ઇસ્કિટોપી ઉસ્કેસર થાય છે સલ્ફરની જગ્યાએ ઓક્સિજન ને ઓક્સિજન જગ્યાએ સલ્ફર એટલે તમને આર્સેનિક સલ્ફાઇડનો પાણીમાં બનાવેલો સોલ મળે આર્સેનિક સલ્ફાઇડનો પાણીમાં બનાવેલો સોલ બરાબર ત્યાર પછી ઓક્સિડેશન સલ્ફર ડાયોક્સાઇડ અને H2 અહીંયા પણ એ જ વસ્તુઓ છે સલ્ફરની જગ્યાએ ઓક્સિજન ને ઓક્સિજનની જગ્યાએ સલ્ફર થાય છે બે સલ્ફર અહીંથી આવે એટલે એક હતો ત્રણ સલ્ફરનું પાણીમાં બનાવેલું સોલ તમને મળશે ઓકે ત્યાર પછી ઓરમ ગોલ્ડનું બનાવેલું સોલ રિડક્શનની પ્રક્રિયા એટલે અહીંયા ગોલ્ડ છે Au+3માંથી Au માં રિડક્શન થાય તો ફોર્માલ્ડિહાઇડનું છે ઓક્સિડેશન થઈને ફોર્મિક એસિડમાં તમને પ્રાપ્ત થાય એટલે ફોર્મિક એસિડ તમને પ્રાપ્ત થાય અને FeCl3નું જળ વિભાજન થાય એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડ મળે અને 3HCl છૂટા પડે બરાબર એટલે આપણે ખાલી પ્રક્રિયાઓ અહીંયા યાદ રાખવાની છે દ્વિવિઘટન ઓક્સિડેશન રિડક્શન અને જળ વિભાજન આ ચાર પ્રક્રિયાઓ છે આ ચાર પ્રક્રિયા વિશે આપણે ખાલી યાદ રાખવાનું રહેશે ઓકે ચાલો તો હવે વાત કરીએ છીએ બીજી પદ્ધતિઓ આ વાત કરી રાસાયણિક પદ્ધતિ હવે હું આમાં વાત કરું સંગણન પદ્ધતિમાં ભૌતિક પદ્ધતિઓની વાત જે પાછી તમારી ટેક્સ્ટબુકમાં નથી ટેક્સ્ટબુકની બહારની વાતો છે બરાબર તો આપણે એની ચર્ચા કરીએ તો ટાઇટલ હવે આપણે આપશું ભૌતિક પદ્ધતિ જેમાં પહેલાં આપણે વાત કરીશું દ્રાવક વિનિમય
દ્રાવક વિનિમય પદ્ધતિ. દ્રાવક વિનિમય, વિનિમય એટલે એક્સચેન્જ, સોલવન્ટ એક્સચેન્જ પ્રોસેસ. અહીંયા દ્રાવકની અદલા બદલી થઈ જાય છે. શું કરવામાં આવે તો કે પહેલાં તમારે એક સાચું દ્રાવણ લેવાનું. દ્રાવણ, આ દ્રાવણમાં દ્રાવક આલ્કોહોલ છે, દ્રાવક આલ્કોહોલ છે અને એમાં દ્રાવ્ય પદાર્થ તરીકે તમે સલ્ફર ઉમેરેલો છે. સલ્ફર આ સંયુક્ત રીતે એક દ્રાવણ છે. હવે આ દ્રાવણમાં બહારથી દ્રાવક એક એવો ઉમેરવાનો છે, શબ્દ સમજજો, આ દ્રાવણમાં બહારથી દ્રાવક એવો ઉમેરવાનો છે કે જેથી સાચા દ્રાવણનો દ્રાવક એમાં દ્રાવ્ય હોય, એટલે આલ્કોહોલ એમાં દ્રાવ્ય થવો જોઈએ અને સાચા દ્રાવણનો દ્રાવ્ય એમાં અદ્રાવ્ય હોવું જોઈએ. એટલે આમાં સલ્ફર જે દ્રાવ્ય છે પેલામાં અદ્રાવ્ય રહેવું છે. એટલે બહારથી ધારો કે હું ઉમેરું છું પાણી, વધુ પ્રમાણમાં ઉમેરું છું પાણી, વધુ પ્રમાણમાં H2O પાણી ઉમેરો એટલે એ હવે દ્રાવક બની જાય. તો પાણી તમે ઉમેરો તો તમને ખબર છે કે આલ્કોહોલ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય અને સલ્ફર છે એમાં અદ્રાવ્ય હોય, અદ્રાવ્ય. એટલે તમે પાણી ઉમેરો એટલે તમને અહીંયા સલ્ફરનું પાણીમાં બનાવેલું કલીલ પ્રાપ્ત થઈ જશે. તો અહીંયા શું થયું, દ્રાવકનું એક્સચેન્જ થયું, દ્રાવકની આપલે થઈ ગઈ. પહેલાં દ્રાવક તરીકે કોણ હતું, આલ્કોહોલ, એની જગ્યાએ હવે કોણ થઈ ગયું, પાણી. તો આ દ્રાવક વિનિમય પ્રોસેસ થઈ ગયો. ત્યાર પછી બીજી પદ્ધતિ આપણે વાત કરીએ, બીજી પદ્ધતિ છે અતિશય ઠારણ પદ્ધતિ. અતિશય ઠારણ પદ્ધતિ, ક્લોરોફોર્મ કે CCl4 નું, ક્લોરોફોર્મ CCl4 ઇથરનું બરફમાં કલીલ બનાવવા માટે સૌ પ્રથમ આ પદાર્થોનું પાણીમાં મિશ્રણ લેવામાં આવે છે. એટલે પાણીમાં ક્લોરોફોર્મ, પાણીમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ, પાણીમાં ઇથરનું મિશ્રણ લેવામાં આવે અને એને એક સાથે ઓલ ઓફ સડન ટેમ્પરેચર ડાઉન કરી દેવામાં આવે. ઓલ ઓફ સડન તમે ટેમ્પરેચર ડાઉન કરી લો એટલે બરફ પાણી જે છે તરત જ બરફમાં રૂપાંતરણ થઈ જાય ને, પછી મિક્સ કરી નાખો એટલે તમને બરફના કલીલ જે છે એ CCl4 ઇથર કે ક્લોરોફોર્મમાં બનાવેલા મળી જશે. તો આ પદ્ધતિને કહેવાય છે અતિશય ઠારણ પદ્ધતિ. સમજવા માટે જ ખાલી હતી, બાકી કોઈ જગ્યાનો પ્રશ્ન આવતો નથી. તો આજનો વિડીયો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. કાલના વિડીયો લેક્ચર્સમાં છે આપણે આગળ વાત કરશું. નેક્સ્ટ હવે આપણે કલીલના શુદ્ધિકરણની ચર્ચા કરશું, એ નેક્સ્ટ વીક આપણે ચર્ચા કરશું. ઓકે, ત્યાં સુધી રવિવારની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. રવિવારની પરીક્ષામાં અહીંયા સુધી આવશે. ઓકે, બાય બાય.